નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ બે વિષય ગણિત અને એની અંદર આજે આપણે પુનરાવર્તન જોઈશું. તો પુનરાવર્તનની અંદર આપણે ચોથા ચેપ્ટરની અંદર સંખ્યા જ્ઞાનના ઘડિયા શીખી ગયા છીએ. તો એ સંખ્યા જ્ઞાનના ઘડિયાના આધારે ખાલી જગ્યા જોઈશું. પહેલો પ્રશ્ન છે, સંખ્યા જ્ઞાનના ઘડિયાના આધારે ખાલી જગ્યા લખો. તો સંખ્યા જ્ઞાનના ઘડિયા તમને ખબર છે ને કે 10 + 1 = 11, 10 + 2 = 12, 10 + 3 = 13, 10 + 4 = 14, એવી રીતના આપણે 90 + 9 = 99 એવી 100 સુધીના ઘડિયા શીખી જ ગયા છીએ. તો પહેલી ખાલી જગ્યા છે 10 + 7 = 10 માં 7 ઉમેરીએ તો કેટલા થાય? 11, 12, 13, 14, 15, 16 અને 17. તો ખાલી જગ્યાની અંદર આવશે 17. બીજી ખાલી જગ્યા છે 10 + 4, તો 10 માં 4 ઉમેરો જી, 11, 12, 13 અને 14. હવે 20 + 1, તો 20 ની અંદર 1 ઉમેરો, 20 ને 1 = 21. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે 30 + 5, 30 ની અંદર 5 ઉમેરો, એટલે 30 પછી 31, 32, 33, 34 અને 35. હવે પાંચમી ખાલી જગ્યા છે 50 + 9, તો 50 ની અંદર 9 ઉમેરીએ તો એક આપણે વેઢા લઈશું તો 51, 52, 53, 54, 55, 56, 57, 58 અને 59. આંગળીના વેઢાથી વધારે સંખ્યા હોય તો આંગળીના વેઢાથી ગણવાની, 5 સુધીની હોય તો આંગળા વડે ગણવાની. હવે 70 + 2, તો 70 ની અંદર 2 નાખીએ, 71 અને 72. ત્યારબાદ છે સાતમી ખાલી જગ્યા 30 + 10, તો 30 ની અંદર આપણે 10 ઉમેરવાના છે, તો 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 અથવા તો 30 ને 10 = 40. તો આપણે એ રીતે પણ ગણતરી કરી શકીએ. હવે આઠમું છે 90 + 4, 90 ની અંદર 4 ઉમેરો છે, 91, 92, 93 અને 94. ત્યારબાદ નવમી ખાલી જગ્યા 60 માં 10 ઉમેરીએ તો 60 ને 10 = 70. હવે ત્યારબાદ 90 + 5, તો 90 ની અંદર 5 નાખીએ તો 91, 92, 93, 94. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, મણકા ઘોડીથી બનતી સંખ્યા લખો. અહીં મણકા ઘોડીમાં મણકા દોરેલા છે, આપણે મણકા ગણી અને સંખ્યા લખવાની છે. પહેલો મણકા ઘોડીનો જે ખીલો છે એની અંદર 1મો અંક અને બીજો 10મો. તો અહીં પહેલા એકમના 1, 2 અને 3, તો એકમના અંકમાં આપણે 3 લખીશું. હવે 10મામાં તો 1, 2, 3, 4, 5, 6 અને 7 જેટલા મણકા હોય એટલો અંક લખવાનો છે, એટલે કે પહેલી મણકા ઘોડીમાં અંક બને છે 7, 10 અને 3 એકમ = 73. હવે બીજું જોઈએ તો એકમનો અંક 1 અને 2, તો એકમમાં આપણે 2 લખીશું. હવે 10મામાં તો 1, 2, 3 અને 4, 10નો અંક છે 4, એટલે કે 4 દશક અને 2 એકમથી બનતી સંખ્યા 42. હવે ત્રીજું જોઈએ તો એકમનો અંક 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એકમનો અંક આવશે 9. હવે 10મામાં તો કે 1 છે, તો અહીં આપણે 1 લખીશું, એટલે કે 1 દશક અને 9 એકમથી બનતી સંખ્યા છે 19. ત્યારબાદ જોઈએ એકમનો અંક કાંઈ નથી, એટલે આપણે 0 મૂકીશું. હવે 10મામાં અંક 1, 2 અને 3, એટલે કે 3 દશક અને 0 એકમ બનતી સંખ્યા 30. પાંચમી મણકા ઘોડી જોઈએ તો એકમનો અંક 1, 2, 3, 4, 5, તો એકમનો અંક 5 દશક, તો કે 1 છે, એટલે 1 અને 5થી બનતી સંખ્યા 1 દશક 5 એકમ 15. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ તો આપેલ સંખ્યા જેટલા મણકા ઘોડીમાં દોરો. અહીં આપણને મણકા નથી આપેલા, માત્ર સંખ્યા આપેલી છે. અહીં મણકા આપેલા હતા, ગણી અને સંખ્યા બનાવવાની હતી, અહીં સંખ્યા આપેલી છે. આપણે મણકા ઘોડીમાં મણકા દોરવાના છે, પણ કઈ રીતે? તો એકમના અંકના મણકા એકમની ઘોડીમાં, દશકના અંકના મણકા દશકની ઘોડીમાં. સૌ પહેલાં આપણે દશક અને એકમ દર્શાવી દઈએ. દશક અને એકમ, જમણા હાથ ઉપર એકમ આવે છે, ડાબા હાથ ઉપર દશક આવે છે. દશક અને એકમ,
जमणी बाजू थी पहलो आंकड़ो हमेशा एकम होय छे, बीजो आंकड़ा ने आपणे दशक कहीए छीए। હવે પહેલી મણકાખોડીમાં 33 સંખ્યા એટલે એકમનો અંક 3 છે, તો અહીં આપણે 3 મણકા કરશું। બીજી મણકાખોડી એટલે કે દશકનો અંક, તો એ પણ 3 છે એટલે બંનેમાં 3-3 મણકા આવશે। હવે બીજી મણકાખોડી જોઈએ તો એકમનો અંક 1 છે એટલે આપણે એકમમાં 1 મણકો બનાવીશું। દશકનો અંક 6 છે તો 6 મણકા દોરવા પડે દશકમાં, 1, 2, 3, 4, 5 અને 6। હવે ત્રીજો જોઈએ તો 46 છે, એકમનો અંક 6 છે તો એકમના ખાનાની અંદર આપણે 1, 2, 3, 4, 5 અને 6 મણકા દોરીશું। બીજો દશકનો અંક 4 છે તો દશકના ખાનાની અંદર 4 મણકા, 1, 2, 3 અને 4। આ રીતે આપણે મણકા કોડીની અંદર મણકા દોરવાના છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4, પેટર્ન મુજબ લખો। તો અહીં આપણને અક્ષરોની પેટર્ન, અંકોની પેટર્ન, તીરની પેટર્ન અને આકારોની પેટર્ન આપેલી છે, તો એના ઉપરથી આપણે આગળ પેટર્નને પૂરી કરવાની છે। હવે પહેલું છે જન પછી મન, મન પછી જન, તો જન પછી ફરી પાછું આવશે મન, મન પછી તો કે મન પછી જન આવે છે તો ફરી પાછું જન અને ફરી પાછું મન। એવી જ રીતે બીજું છે દિવસ, રાત, દિવસ, તો દિવસ પછી રાત, રાત પછી શું આવશે દિવસ, દિવસ પછી ફરી પાછું રાત। આ રીતે આપણે પેટર્નને આગળ વધારવાની છે। ત્યારબાદ ક, ખ, ખ, ગ, એટલે કે પાછળના અક્ષરને પહેલો અક્ષર લેવાનો છે અને આગળનો અક્ષર લખવાનો છે। ગ પછી ગ, ઘ, તો ઘ પછી ઘ, ચ, હવે ચ પછી ચ અને છ, છ પછી છ અને જ, આ રીતે આપણે કક્કાની પેટર્નમાં આગળનો અક્ષર વધારે જવાનો છે। ત્યારબાદ ચોથું છે 1 પછી 2 પછી 3, તો અહીં સિરિયલ નંબર આગળ વધવાના છે। 3 પછી શું આવશે 4, 4 પછી 5, 5 પછી 6, પાંચમું છે 1, 2, 1, તો અહીં 1 પછી 2 આવ્યા, 2 પછી ફરી પાછો 1 આવે છે તો 1 પછી આપણે ફરી પાછા 2 લખીશું, 2 પછી 1 અને 1 પછી 2। હવે છઠ્ઠું જોઈએ તો તીરની નિશાની છે, તો તીર જમણી બાજુ જાય છે, પહેલામાં 1 તીર છે, ફરી પાછા 2 તીર, 1 તીર, તો ફરી પાછા કેટલા તીર આવશે 2 તીર આવશે, ફરી પાછો 1 તીર અને ફરી પાછા 2 તીર। હવે સાતમું છે તો તીર 1 તીર ઉપર જાય છે, બીજું તીર નીચે, ત્રીજું તીર ઉપર, તો ચોથું તીર ફરી પાછું નીચે જશે, પાંચમું તીર ઉપર જશે અને છઠ્ઠું તીર નીચે જશે। ત્યારબાદ આઠમી ખાલી જગ્યા 2, 4, 6, એટલે 1 અંકનો ઠેકડો મારેલો છે, જુઓ 2 પછી 3 છોડી દીધા છે, 4 છે, 5 છોડીને 6 હશે, તો 7 છોડી અને 8, 9 છોડી અને 10, અને 10 પછી 11 છોડી અને 12 લખવાના છે। હવે ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે 5, 10, 15, એટલે કે 5ના ઘડિયાનો જે જવાબ છે અથવા તો વચ્ચે 4-4 અંકને આપણે ઠેકડો મારવાનો છે, 5 પછી 6, 7, 8 અને 9, 4 અંક છોડી દઈએ એટલે 10, પાંચમો અંક 10 આવે, 10 પછી પાછા 4 અંક છોડીએ 11, 12, 13 અને 14, તો 15મો અંક લખ્યો। હવે 16, 17, 18 અને 19, તો આવશે 20। એવી જ રીતના 21, 22, 23 અને 24, તો આગળનો અંક આવશે 25, 26, 27, 28 અને 29, તો આગળનો અંક આવશે 30। હવે જોઈએ આકારોની પેટર્ન છે, ત્રિકોણ પછી ચોરસ, ચોરસ પછી ત્રિકોણ, તો ફરી પાછું શું આવશે ચોરસ આવશે, હવે ચોરસ પછી ત્રિકોણ અને ત્રિકોણ પછી ચોરસ। અહીં પણ એવું છે કે ત્રિકોણ પછી ગોળ છે, ગોળ પછી ત્રિકોણ, તો ત્રિકોણ પછી શું આવશે ગોળ, ગોળ પછી ત્રિકોણ અને ત્રિકોણ પછી ગોળ। તો બાળ મિત્રો આ રીતે આપણે પુનરાવર્તનમાં પ્રશ્ન 1, 2, 3 અને 4, આ ચારે પ્રશ્નો તમારે ગણતરી કરી સરસ રીતે સારા અક્ષરે તમારી ઘરકામની નોટમાં લખવાના છે। આવતો વિડીયોની અંદર આપણે પ્રશ્ન 5 થી જોઈશું। જય શ્રી કૃષ્ણ।